बनासकांठाना अमीरगढ़ तालुकाना धनपुरा डोलिया ग्राम पंचायत में विकासना नामे गैररीतियों आचरी होवानी जागृत नागरिके शंका व्यक्त करता आ मामलो चर्चानी एरणे चढ़्यो छे। अमीरगढ़ तालुकाना धनपुरा डोलिया ग्राम पंचायत में एक जागृत युवाने 2005 माहिती अधिकार कायदा अधिनियम मुजब माहिती मांगी विकासना कामों में गैररीतिना आक्षेपो कर्या छे। अमीरगढ़ तालुकाना धनपुरा डोलिया गामना वतनी मुकेशभाई हमीरजी सोलंकीए माहिती अधिनियम 2005 कायदा मुजब धनपुरा डोलिया ग्राम पंचायत में माहिती मांगेल हती। आ माहितीना आधारे अरजदारे गाममां थयेला अमुक कामोनी स्थळ ऊपर ज तपास करता विकासना कामोमां गैररीति आचरी होवानुं बहार आव्युं छे। अरजदारनुं कहेवुं छे के धनपुरा डोलिया ग्राम पंचायतमां एक रोड तो बिलकुल बंधायो ज नथी, छतां सरकारी नाणानो दुरुपयोग थयेल होवाना गंभीर आक्षेपो पण अरजदारे कर्या छे અને કેટલાક કામોની હલકી ગુણવત્તા પણ ગેરરીતિઓની ચાડી ખાઈ રહી છે તેવું પણ અરજદારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। 22/7/2023 રોજ ધનપુરા ટોલિયા ગ્રામ પંચાયતની અંદર માહિતી અધિકાર અધિનિયમ 2005ના કાયદા હેઠળ અમે માહિતી માંગેલ છે, તે માહિતી તળાટી કામ મંત્રી દ્વારા અમને પૂરી પાડવામાં આવેલ છે। તે માહિતીના રેકોર્ડ સાથે રાખી અમે સ્થળ પર ચકાસણી કરતા તેમાં જાણવા મળેલ છે કે 3-4 કામની અંદર ભ્રષ્ટાચાર કરેલ છે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે। ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે। શું નામ તમારું? સોલંકી મુકેશભાઈ। ગામ? ધનપુરા। આ બાબતે અમારા પ્રતિનિધિએ ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ધનપુરા ઢોલિયા ગામના અરજદારે અમારી પાસે માહિતી માંગતા અમે અરજદારને માહિતી પૂરી પાડી છે, જો કે અરજદારને અસંતોષ હોય તો તેઓ અપીલમાં જઈ માહિતી મેળવી શકે છે અને અમે તેઓને માહિતી આપવા બંધાયેલા છીએ તેવું પણ તલાટીએ જણાવ્યું હતું। હા જી, એમને ધનપુરાના નાગરિક સોલંકી મુકેશભાઈ હમીરજી, તેઓએ ગ્રામ પંચાયતની અંદર 24/7/2023 રોજ માહિતી માંગેલ હતી અને અમોએ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ 30 દિવસની મુદતમાં એમને માહિતી પૂરી પાડેલ છે અને માહિતી એક્ટ, માહિતી અધિકાર એક્ટ હેઠળ એવું હોય છે કે 30 દિવસની અંદર જો માહિતી એમને પૂરી ના પાડવામાં આવે તો તેઓ અપીલમાં જઈ શકતા હોય છે તાલુકા પંચાયતની અંદર। એટલે જો એ માહિતી સંતોષ એમને ના હોય તો એ તાલુકા પંચાયતમાં અપીલમાં જઈ શકે છે અને જે પણ કદાચ માહિતી એમને એવું લાગતું હોય કે આ બાકી છે આપવાની તો અમે સંમત છીએ આપવા માટે, પૂરી રીતે બંધાયેલા છીએ। આ બાબતે અમને કોઈ અરજી મળેલ નથી, એ લોકો એમને કદાચ આક્ષેપ કર્યા હશે પણ એમને આ બાબતે અમને કોઈ અરજી મળેલ નથી। એની હા, એવા કોઈ પર્ટિક્યુલર રોડ રસ્તા બાબતે હોય તો અમને મતલબ અરજી આપી શકે છે, અમે એમનું વિસ્તૃત તપાસ કરીને એનું થોડા દિવસમાં એમને પ્રત્યુત્તર આપીશું। આ મામલે સર્જાયેલા ઉહાપો વચ્ચે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત લઈ આજ સુધી થયેલ વિકાસ તેમજ નરેગાના કામની યોગ્ય તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે, ત્યારે અરજદારના આક્ષેપોને ગંભીરતાથી લઈ આ મામલે ઊંડી તપાસ કરે તે ઇચ્છનીય છે।